હવે આગળ વાત કરીએ તો માગરોળ પોલીસ દ્વારા ડ્રગ્સના 3 આરોપીઓને ઝડપી પાડ્યા. જૂનાગઢ રેન્જના આઈજીપી મયંકસિંહ ચાવડા સાહેબ તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબની સૂચના મુજબ તથા ડીબી કોડિયાતર સાહેબ તથા સીપીઆઈ શ્રી એસઆઈ મંત્રા સાહેબના માર્ગદર્શન મુજબ એનડીપીએસ એક્ટ મુજબનો માંગરોળમાં ગુનો દાખલ થયેલ. જે ગુના કામે આરોપી નંબર 1 યુલિયસ ઉર્ફે લાલબાદશા રહે માંગરોળ વારાની ધરપકડ કરી નામ કોર્ટમાં રજૂ કરતા હાલ જેલ હવાલે છે, તેમજ ઉપરોક્ત આરોપી યુનુસ ઉર્ફે લાલબાદશાને ડ્રગ્સ આપનાર આરોપી નંબર 2 રફીક ઇસ્માઇલભાઈ બ્લોચ રહે જૂનાગઢ વારાની ધરપકડ કરી તેના નામ માંગરોળ કોર્ટ તરફથી દિન 5ના રિમાન્ડ મંજૂર કરાવી મજકૂર આરોપીને સાથે રાખી તપાસ અર્થે જવા બાબતે જૂનાગઢનાઓની મંજૂરી મેળવી બોલેરો સાથે એસએ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ કેતનકુમાર રવજીભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ મોહનભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ બાલુભાઈ પોચાભાઈ ચાવડાનાઓ સાથે રાજસ્થાન જોધપુર ખાતે તપાસ અર્થે ગયેલ. તે સમયે આરોપીનું લોકેશન જાણતા આરોપી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અરનોદ તાલુકાના દેવલદી ગામ ખાતે છુપાયેલ હોવાનું લોકેશન આધારે જાણ થતાં તરત જ જોધપુર ખાતેથી નીકળી પ્રતાપગઢ જિલ્લા ખાતે જઈ અરનોદ પોલીસ સ્ટેશન ખાતે જઈ ત્યાંના થાણા અધિકારી પાસેથી યોગ્ય પોલીસ કર્મચારીઓની મદદ મેળવી લોકેશન મુજબ આરોપી નંબર 3 ફૈજલ ખાન ઉર્ફે જોયબ ખાન બાદશાહ ખાન પઠાણ વારાના રહેણાંક મકાને તપાસ કરતા મજકૂર ઘરે હાજર મળી આવેલ અને સદર આરોપીને નહીં લઈ જવા બાબતે ગામના સ્થાનિક લોકોએ તેમજ તેમના પરિવારે મહેનત કરેલ અને સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સદર ગામના લોકો આક્ષેપ કરનાર હોય તેમ જણાવેલ, તેમ છતાં તટસ્થ રહી તે જગ્યાએથી આરોપીને તરત જ હસ્તગત કરી અરનોદ પોલીસ સ્ટેશન જિલ્લો પ્રતાપગઢ ખાતે લાવી યોગ્ય કાર્યવાહી કરી રાજસ્થાન રાજ્યની પરત માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ આરોપીની મેડિકલ તપાસની અર્થે તેમજ કોરોના તપાસની અર્થે હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરી અટક કરેલ છે. તેમજ આ રીતે એનડીપીએસના ગુનાના માંગરોળ વિસ્તારથી પકડાયેલ આરોપી યુનુસ ઉર્ફે લાલબાદશા રહે માંગરોળ વારાએ જૂનાગઢ ખાતે રહેતા રફીક ઇસ્માઇલભાઈ બ્લોચ પાસેથી ડ્રગ્સ લીધેલ અને તેને રાજસ્થાન જિલ્લો પ્રતાપગઢ દેવલદી ગામ ખાતે રહેતા ફૈજલ ખાન ઉર્ફે જોયબ ખાન બાદશાહ ખાન વારા પાસેથી ડ્રગ્સ લીધેલ હોય. આમ રાજસ્થાન રાજ્ય સુધીના કનેક્શનને ઉજાગર કરી રાજસ્થાન ખાતે જઈ આરોપીના રહેણાંક વિસ્તારમાંથી આરોપીને પકડી લાવેલ છે અને માંગરોળ શહેરની શાંતિપ્રિય પ્રજા કોઈ ડ્રગ્સ ચરસ અને ગાંજાના વ્યસનમાંથી મુક્ત રહે તે માટે માંગરોળ પોલીસ કટિબદ્ધ છે. જીતુ પરમાર, ZSTV માંગરોળ.